અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા એક અભણ જિંદા દિલ વ્યક્તિ કોઈ એક વખતે એક નાના એવા ગામની અંદર એક વૃદ્ધ માણસ રહેતા હતા પોતે એકલા જ હતા પોતાના દીકરા વ્યવસાય અર્થે બારગામ હતા કોઈ એક વખતે આ વૃદ્ધ આદમી એક રસ્તા ઉપર જતા હતા ત્યાં બરોબર એક વાહને એક ઠોકર મારી અને એ વૃદ્ધ પડી ગયા અંધારું હતું એ બાજુમાં રોડની બાજુમાં પીડાતા એને વાયગુ હતું બહુ મોટી ખરેખર કોઈ મોટી ઉપાધિ થાય એટલું વાયગું નહોતું પણ તેમ છતાં ઉંમરના પ્રમાણમાં એ ઉભા થઈ શકતા નહોતા થોડીક વાર થઈ તો બે ગામના વણેલ ગણેશ શિક્ષકો નીકળ્યા અને પહેલાં જે વૃદ્ધ માણસ હતા એ એમને એમ કહે છે વાત કરે છે કે મને તમે ઊંચા કરો મને ઊભા કરો પોતે કણસ થતા મને દુખાવો થાય છે પણ પહેલાં જે શિક્ષકો હતા એણે એમ કીધું કે કોઈ માણસ પડી ગયો લાગે છે એમ કરીને ચાલતા થઈ ગયા થોડીક વાર થયું તો ગામનો એક વેપારી નીકળો વેપારીને પણ એમ કીધું કે તમે મને ઊભા કરો હું ઊભો થઈ શકતો નથી મને શરીર દુખે છે તો પેલા વેપારીને પણ એમ થયું કે હશે કદાચ ભૂલથી પડી ગયો હશે થોડી વાર થશે તો ઊભો થઈ જશે ફરી આગળ વધતા વધતા સમજો એક કોઈ ફેક્ટરીનો માલિક નીકળે છે ગામ નાનું હતું પણ નાની નાની ફેક્ટરીઓ ઘણી હતી ફેક્ટરીનો માલિક નીકળે છે આ વૃદ્ધ એને એમ કહે છે કે મને તમે ઊભા કરો પણ એ ઊભા કરવા માટેનો એ પણ પ્રયત્ન કરતો નથી આ રીતે અનેક ભણેલા માણસો એમાંથી પસાર થયા દરેકે કોઈને કોઈ વિચાર કર્યો કે હવે ઊભો થઈ જશે આપણે ઉતાવળ છે આપણે જલ્દી જઈએ જો એ રોકાઈ રહેશું તો આપણને તકલીફ થશે આમ કરતાં કરતાં કોઈ એની મદદ ન કરી એક યુવાન અભણ હતો ખેડૂત હતો જિંદાદિલ હતો એ ગાવા એ ખરેખર કોઈ ગીત ગાતો ગાતો ભજન ગાતો ગાતો ત્યાંથી નીકળે છે અને બરોબરી અવાજ સાંભળે છે પેલા ખેડૂત પેલો વૃદ્ધનો કે મને કોઈ ઊભા કરો મને કોઈ ઉભા કરો મને કોઈ ઉભા કરો ત્યારે પહેલાં યુવાનને એમ થાય છે કોઈ પડી ગયું છે મારે એને ઉભા કરવા જોઈએ એની પાસે જાય છે કે શું થયું જોવે છે તો બહુ વૃદ્ધ માણસ એકલા એકલા ઊભા કરી શકે એમ નથી એટલે એને પોતે યુવાન હતો એણે પોતાના બંને હાથથી એને હું ઊભા કર્યા એને ઊભા કરી પોતાના ખંભા ઉપર લઈ ગયા અને ખભા ઉપર જઈ અને એને હોસ્પિટલમાં લઈ ગયા ગામડા ગામમાં નાની હોસ્પિટલ એની સાધારણ સારવાર કરી એને સાધારણ જ વાગ્યું હતું અને પછી એમ કીધું કે તમારું ઘર ક્યાં છે એ ઘર જઈ અને ઘરે એને પહોંચાડી દીધા મિત્રો મારે વાત એ કેવી છે કે એ જગ્યા ઉપરથી અનેક માણસો પસાર થયા પણ એને મદદ કરવા માટે કોઈના મનમાં વિચાર ન આવ્યો એક માત્ર આ ભણ ખેડૂતના મનમાં વિચાર આવ્યો મનોવિજ્ઞાનની ભૂમિકા કેટલીક વાર આપણને એવી દિશા બતાવે છે કે આ દુનિયાની અંદર જે વધારેમાં વધારે નુકસાન કરતી વ્યક્તિઓનું જો પ્રમાણ ગોતવામાં આવે તો એ ભણેલ ગણેલ વધારે પડતા બુદ્ધિશાળી અને બહુ વધારે પડતા વિદ્વાન માણસનો સમૂહ મોટો છે જે ઓછું જાણે છે જેની પાસે જ્ઞાન ઓછું છે અભણ છે એવી વ્યક્તિઓ દ્વારા સમાજને નુકસાન ઓછું થાય છે આના માટે કોઈ ચોક્કસ ભાગ પાડી શકાય એ વાત નથી આ તો એક માત્ર પ્રસંગના અનુસંધાનની વાત છે પણ એટલી વાત ચોક્કસ વિચારી શકાય કે આપણે આ અભણ વ્યક્તિને ખરેખર સાચા અર્થમાં માણસ કેવો કે પેલા ભણેલા ગણેલા અહીંયાથી પસાર થઈ ગયા એને આપણે માનવ કેવા માણસ કેવો માણસ કહેવા માટેની જો લાયકાત હોય તો માત્ર અભણ વ્યક્તિની છે આપણે પણ આપણા સંતાનોને કહીએ કે બેટા જીવનની અંદર કોઈ મૂંઝવણમાં હોય કોઈ તકલીફમાં હોય કોઈ કણસતો હોય કોઈ મદદ માટે આજીજી કરતો હોય કોઈ મદદ માટે રાહ જોઈને બેઠો હોય એની પડખે જઈને અચૂકપણે આપણાથી થાય એટલે જીવનમાં કેટલાય માણસો પરવસ હોય છે પરવસનો અર્થ એ થયો કે પોતે કરી શકે એમ ન હોય જેમ પેલા વૃદ્ધ માણસ ઊભા થઈ શકતા નહોતા એ પરવસ કહેવાય કોઈ માણસ એવા છે કે જે પોતે કમાઈ શકતા નથી તો એને અનાજ આપવું પડશે કોઈ માણસ એવા છે કે જેની પાસે કોઈ બીજી મિલકત કે સંપત્તિ નથી તો એના બાળકોને મદદ કરવી પડે એના ઘરની વ્યક્તિને મદદ કરવી આ પરવશ વ્યક્તિ કહેવાય કામ માગે છે કામ મળતું નથી કોઈ વૃદ્ધ માણસ છે એ પરિસ્થિતિની અંદર કંઈ કરી શકતો નથી તો આવા માણસો માણસોને આપણે અચૂકપણે મદદ કરવી જોઈએ આ વાત આપણા સંતાનને બતાવો આપણું સંતાન આ વાતને જો સમજી લે અને જો એના જીવનમાં કરુણા ઉત્પન્ન થાય તો આપણે માતા અને પિતાએ એનામાં કરુણાનું વાવેતર કર્યું અને જો કરુણાનું વાવેતર થાય અને જો એને કોઈને કોઈ પાણી અને કોઈ અન્ય વસ્તુ જરૂરી વસ્તુ કોઈ માનો કે છાણ ખોળ આ બધું નાખવામાં આવે એટલે કે સારા વિચારો નાખવામાં આવે તો એ વ્યક્તિ ખૂબ તાકાતવાળી થાય અને આગળ વધી શકે આપણા સંતાનો ખૂબ મહાન બને Subscribe now and press the bell icon. Never miss an update.